અને હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો નાસિકની ઝાકીર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય અટકી જવાથી 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલના પ્રશાસનનું કહેવું છે કે ઓક્સિજન ટેન્કરમાં લીકેજને રિપેર કરવા માટે 30 મિનિટ સુધી સપ્લાય રોકવામાં આવ્યો હતો. જો કે દર્દીઓના સંબંધીઓનો આક્ષેપ છે કે સપ્લાય 30 મિનિટ નહીં પરંતુ 2 કલાક સુધી બંધ હતો. આ સમય ઓક્સિજનનો સપ્લાય રોકાઈ ગયો તે સમય 171 દર્દી ઓક્સિજન પર અને 67 દર્દી વેન્ટિલેટર પર હતા. ઓક્સિજનનો સપ્લાય અટકવાથી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટેન્કથી આવતા સપ્લાય પાઇપમાં લીકેજ થયું હતું. હાલ તેને સુધારવામાં આવ્યું છે અને આ લીકેજ દરમિયાન 20 કિલો લિક્વિડ ઓક્સિજન વેડફાઈ ગયો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું કે 11 મહિલાઓ અને 11 પુરુષો આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યું છે. તમામ કોરોના દર્દીઓ હતા. આ ઘટનાની તપાસ શરૂ થઈ છે. તેના માટે IAS અધિકારી, એન્જિનિયર અને એક સિનિયર ડોક્ટરની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.